चल दाखिल नंबर 64 एक मोटर बोट 20 मिनट में एक आंखो फिर तो आ छ आटा फरवा माटे કેટલો સમય લાગશે હવે કીધું છે કે મોટર બોટ છે આપણે જ્યારે ભાડે કરીએ આપણે જ્યારે પાણીમાં સેલગા કરવા માટે નીકળીએ ફરવા માટે નીકળીએ તો મોટર બોટનો અમુક ભાવ હોય બરાબર અને અમુક છે એ 1 મિનિટ 5 મિનિટ આટો ફરી રીતે કરતા હોય છે તો આ 20 મિનિટમાં એક આટો ફરે છે અને એક આટો જ્યારે ફરે ફરે આખા નદીમાં કે તળાવમાં તમે ગયા હોય તો એક આટો ફરવા માટે એને 20 મિનિટ લાગે છે બરાબર તો છ આટા ફરવા કેટલો સમય લાગશે તો કેટલા આટલા ફરવાના છે જો જેમ આપણે આગળ દાખલામાં જોયું કે બગીચાના ફરતે રાઉન્ડ મારવાનો તો હવે આ મોટર બોટમાં બેસી અને તમારે અહીંયા પાણીમાં રાઉન્ડ મારવાનો છે તળાવમાં રાઉન્ડ મારવાનો હોય તો એક મોટર બોટ 20 મિનિટમાં એક આટો ફેરવે તો આ છ આટા ફરવા કેટલો સમય લાગશે બરાબર તો હવે મેં તમને આખું એક આખી રીતે પણ તમને ત્રિરાશિ મૂકતા બતાવ્યું બરાબર અને હવે આપણે આ વાક્યને મૂકશું કે ટૂંકમાં આપણે ત્રિરાશિ મૂકીએ તો કેવી રીતે મૂકશું તો આ બધું શું શોધવાનું છે તમને ખબર છે કેટલો સમય તો અહીંયા લાગા લખી નાખો સમય અને શેમાં આવશે મિનિટમાં એટલે કૌંસમાં મિનિટ લખી નાખો બરાબર અને શું કરવાનું છે મોટર બોટમાં તો મોટર બોટમાં આટા ભરવાના છે બરાબર આટલો એક આટામાં કેટલો સમય લાગે છે 20 મિનિટ લાગે છે તેથી કેટલા આટા ફરવા માટે પૂછે છે છ આટા માટે એનો કેટલો સમય લાગશે તો આપણે સીધા સીધા આપણે આ જ રીતે મૂકતા હોય છે બરાબર આ રીતે મૂકીએ તમને ખબર છે કે 6 ગુણ્યા 120 મૂકવાના અને આ એક છે એ છેદમાં મૂકવાનું છે છેદ એટલે ભાગાકાર કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાગાકાર કરો તો એના એક સંખ્યા મળે છે બરાબર એટલે 6 ગુણ્યા 20 આપણે કરવાના છે આ દાખલા માટે આપણે જવાબ લાવવા માટે 6 ગુણ્યા 20 જ્યારે 6 ગુણ્યા 20 કરો તો બરાબર કેટલા આવશે તો પેલા એક શૂન્ય છે એ મૂકી દેવાનો ગુણાકાર કરીએ તો અને 6 તો 12 120 આસુ આવ્યો મિનિટ કેટલા છે મિનિટ શોધવાની હતી બરાબર તો જવાબ શું આવશે તો આવા 6 આટા ફરવા 120 શું ભાગાકાર કર્યો તો બરાબર 6 8
દિવસ એક કલાકમાં કેટલા તો એક કલાકમાં 6 આટા ફેરવે છે ચાલો હવે માસકનો દાખલો જોઈએ કેતનને રોજ સ્કૂલ બસમાં સ્કૂલ પહોંચતા રોજ નીકળે છે ઘરેથી સ્કૂલે જવા તો એ કે જે પહોંચતા સ્કૂલે પહોંચે છે તો 45 મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે 45 મિનિટ લાગે છે પણ એક દિવસ સ્કૂલ બસમાં ડીઝલ પૂરો થઈ ગયું બરાબર તો સ્કૂલ બસે શું કર્યું કે ડીઝલ પૂરા માટે બસ ઊભી રહી બરાબર તો જે દિવસે ઊભી રહે સ્કૂલ બસમાં ડીઝલ પૂરા માટે તે દિવસે તમને ખબર જ પડે કે તો તે દિવસે સ્કૂલે બસ મોડી પહોંચે બરાબર તો હવે કે તો તે દિવસે સ્કૂલ બસને સ્કૂલ પહોંચતા 55 મિનિટ લાગે છે કેટલી મિનિટ લાગે છે 55 મિનિટ લાગે છે તો તે દિવસે સ્કૂલ બસને ડીઝલ પૂરાવતા કેટલો સમય હવે એવું પૂછ્યું છે ડીઝલ પૂરાવતા કેટલો સમય લાગ્યો હશે જો એવું પૂછ્યું હોય કે કેતનને તેના ઘરેથી સ્કૂલે પહોંચતા કેટલો સમય લાગ્યો હશે તો કઈ જુદી જ રીત આપણે કરવી પડે બરાબર આમાં શું કહે છે કે રોજ 45 મિનિટમાં પહોંચી જાય છે પણ જે દિવસે બસમાં ડીઝલ પૂરાવવા ઉભી રહે તે દિવસે એને મોડું થઈ ગયું બરાબર તે મોડું થાય તમને ખબર છે કે ડીઝલ પૂરાવવા માટે સમય લાગતો હોય છે વારામાં ઉભા રહે છે વારમાં આવે ત્યારે ડીઝલ પૂરે બરાબર તો ત્યારે 55 મિનિટે સ્કૂલે પહોંચતા 55 મિનિટ લાગે છે તો કેટલા સમય એને ડીઝલ પૂરાવ્યો હશે બરાબર એ શોધવા માટે તમારે જે ડીઝલ પૂરાવવાનો આ સમય હોય 45 મિનિટનો એમાંથી રોજ જે પહોંચતા હોય એ સમય બાદ કરો જે દિવસે મોડા પહોંચ્યા છે એ સમયમાંથી રેગ્યુલર સમય તરીકે જે રોજ પહોંચતા હોય સમય બાદ કરો એનો જવાબ મળશે તો હું એક રીતે કહું છું જેવી ઉપર તમને અડધો દામનો સમજાઈ જશે તો જે દિવસે 45 મિનિટ કઈ કરી છે એ બસે પહોંચતા તો જે દિવસે 55 મિનિટ સોરી 55 મિનિટ ક્યાં કીધી તો કે ડીઝલ મિનિટ તમારે રફ નોટ માં કરી જોજો બરાબર ચાલો આવજો